નમસ્કાર, અનેસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈની. જોનાકી મહત્વના સમાચારો પર. રાજ્ય સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ, ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર ગણપતિની મૂર્તિની સ્થાપના શહેરના અનેક પંડાલો દ્વારા કરવામાં આવી, ત્યારે બાપુનગરમાં બાલ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી પંડાલમાં સાર્વજનિક ગણપતિની મૂર્તિની સ્થાપના કરાઈ છે. તો આ વખતે પણ એક બાલ ગણેશની થીમ પર, એટલે કે માતા પિતા તેમના આશીર્વાદ આપતા દર્શાવાયા હતા. બાપુનગરમાં બાલ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર સાર્વજનિક ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વખતે 21મી સદીમાં પોતાના માતા પિતાના આશીર્વાદ કેવી રીતે મેળવવા, તેનો સાથ કેવી રીતે મળે તે સંદેશો આપતા ગણપતિ રાખવામાં આવ્યા છે. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. આ ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે પંડાલના કાર્યકર્તા દ્વારા પ્રાથમિક સુવિધા પણ ઊભી કરવામાં આવી છે, ત્યારે રોજબરોજ આરતીનું આયોજન કરી અલગ અલગ પ્રકારની પ્રસાદી ભાવિક ભક્તોને આપવામાં આવે છે. બાપુનગરના સાર્વજનિક ગણપતિને વિવિધ પ્રકારના ડેકોરેશન દ્વારા શણગારવામાં આવ્યા છે, જેને લઈને ભાવિક ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યા મ્યાડમ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં આવેલ રખિયાલ ચોરસ્તા પાસે ઇમામ હુસેનની કુરબાનીની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા હતા. ઇસ્લામ ધર્મમાં ઈદે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધ, વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ ઇમામ હુસેનની કુરબાનીની યાદમાં તાજિયા બનાવીને જુલુસ કાઢવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં આવેલા રખિયાલ ચાર રસ્તા પાસે ઇમામ હુસેનની કુરબાનીની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે શણગારીને જુલુસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા હતા. તેમજ કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી તાજિયા બનાવીને મુસ્લિમો દ્વારા જુલુસ કાઢવામાં આવે છે. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યા મ્યાડ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ઇસ્લામ ધર્મમાં ઈદે આનંદ અને ઉલ્લાસના તહેવાર છે, જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. ત્યારે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. સાથે જ તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગીઓ બનાવીને દાનનું કાર્ય કરીને પુણ્ય કરે છે. તેમજ હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે. ઓક્ટોબરે મોહરમ માસનો આરંભ થાય છે. એ માસ દરમિયાન મુસ્લિમો કોઈ શુભ પ્રસંગ કરતા નથી. મોહરમ હિજરી સંવતનો પ્રથમ માસ છે. મુસ્લિમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મોહરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ, શોક કે દુઃખ. આ જ માસની 9 અને 10મી તારીખે હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી. સત્ય અને અસત્યની એ લડાઈમાં ઇમામ હુસેન શહીદ થયા હતા. માટે જ આ માસ મુસ્લિમો માટે ગમ, શોક અને દુઃખનો માસ છે. મોહમ્મદ સાહેબના પુત્રી હઝરત ફાતિમાના નિકાહ હઝરત અલી સાથે થયા હતા. તેમના સંતાન હઝરત ઇમામ હુસેન કરબલાના યુદ્ધમાં તેમના 72 સાથીઓ સાથે શહીદ થયા. એ ઘટના ઇસ્લામ ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઇમામ હુસેનનો જન્મ મદીનામાં 5 શાબાન હિજરી સંવત 4માં થયો હતો. નાના હઝરત મોહમ્મદ સાહેબને ખોળો ખૂંદી અત્યંત લાડકોડમાં ઉછરેલા હઝરત ઇમામ હુસેનની ઇબાદત અને સખાવત ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. 25 વખત પગપાળા હજ કરનાર ઇમામ હુસેન અંગે એકવાર હઝરત ઝુનત આબેદીનને કોઈએ પૂછ્યું, હઝરત ઇમામ હુસેનને ઔલાદ ઓછી કેમ છે? ત્યારે જવાબ મળ્યો, કારણ કે તેઓ રાત દિવસ ખુદાની ઇબાદતમાં મશગુલ રહે છે. રેનુ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ચાલીના રખીસો, પીવાના પાણી અને ગટરની પ્રાથમિક સુવિધાઓને ઘણા સમયથી જજુમી રહ્યા છે, જેને પગલે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા રહીશો રોષે ભરાયા હતા અને સ્થાનિક ભાજપના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વર્ષે રાજ્યમાં ઓછા વરસાદને લઈને પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાના કારણે દુષ્કાળની પરિસ્થિતિને લઈને સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. એક તરફ ચોમાસું પૂરું થવાના આરે છે, ત્યારે સરકાર અને તંત્ર લોકોને પાણી કઈ રીતે પૂરું પાડશે તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. અમદાવાદમાં અસારવા વોર્ડમાં આવેલ હુકમસિંહની ચાલીના રહીશો પીવાના પાણી અને ગટરની પ્રાથમિક સુવિધાઓને ઘણા સમયથી ઝઝૂમી રહ્યા છે, જેને પગલે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા રહીશો રોષે ભરાયા હતા અને સ્થાનિક ભાજપના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અસારવા વોર્ડમાં વર્ષ જૂની હુકમસિંહની ચાલી આવેલી છે, જેમાં 1000થી વધુ લોકો વસવાટ કરે છે. આ લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી
અમને પીવાના પાણી અને ગટરને લઈને ગંભીર સમસ્યા છે. તંત્ર અમારું કંઈ સાંભળતું નથી. અમે ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા, પણ અમને સમસ્યાનો નિકાલ કરવાની વાત તો દૂર રહી. તેમણે સ્થાનિક કોર્પોરેટરના ત્યાં જઈ ધરણા અને વિરોધ કરવાની સલાહ આપી હતી. હુકમસિંહની ચાલી ન રહી છે. મ્યુનિસિપલ કમિશનરની આ વાતને લઈને શુક્રવારે તંત્ર વિરુદ્ધના બેનરો સાથે સ્થાનિક કોર્પોરેટરને પોતાની માંગ સાથેની રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ રહીશો દ્વારા રસ્તા પર બેસી જઈ રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા રહીશોને ભારે સમજાવટ બાદ ખસેડ્યા હતા. સમગ્ર મામલે આંખે ઉડીને વળગે તેવી બાબત તો એ છે કે હુકમસિંહની ચાલીમાં રહેતા એક 80 વર્ષીય આધેડે જો આ સમસ્યાનો તંત્ર દ્વારા કોઈ ઉકેલ નહીં આવે તો કમિશનરને અરજી મારફતે આગામી સમયમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આ તરફ સ્થાનિક કોર્પોરેટરે સમગ્ર મામલે નવી લાઈનો નાખી આપવાની રહીશોને હૈયાધારણા આપી હતી. સાથે જ આ વોર્ડ પહેલા નરોડા રોડમાં આવતો હતો. તે સમયે કોંગ્રેસના કોર્પોરેટર હતા. તે કોંગ્રેસ ઉપર ઢોળીને પોતાની જવાબદારીથી ક્યાંક છટકવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવશે કે પછી રહીશોની સમસ્યા ઠેર ને ઠેર રહેશે તે તો ચોક્કસ સમય જ ખબર પડશે. તાત્કાલિક ધારાસભ્ય દિવ્યાંગસિંહ સાથે ત્યાં રાઉન્ડ માર્યો અને ત્યાં સ્થિતિ એવી છે કે 3 ફૂટની ગટર માંડ ગટર નવી પાણીની લાઈન નાખી હોય તો ગટર વચ્ચે થઈ નાખી પડે. આવી સ્થિતિમાં કોર્પોરેશને કામગીરી કેવી રીતે કરવી મોટી સમસ્યા છે. છતાં પણ અમે પ્રયાસો કરીને આગળની 5-4 લાઈન પર મેક્સિમમ પાણી આવે એવો પ્રયાસ સુમનબેન પણ સતત નજીક ઘર હોવાના કારણે ત્યાં રાઉન્ડમાં હોય છે. આ કાકાને ત્યાં જે કાકા ડોક્ટર હતા સાધુ પૂજારી એમના ત્યાં પણ વારંવાર અમે કાકાની અમને દયા આવે કે આટલી ઉંમરમાં કાકા પાણી માટે રોકતા હોય આગળની સ્થિતિ એવી છે કે પાછળ લાઈન લઈ જવી હોય તો લઈ જઈ શકાય છે કે પાછળ રેલવે ટ્રેક આવી જાય. રેલવે ટ્રેકની અંદર હાર્દિક રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા પટેલ પરમાનંદની ચાલીમાં એકતા નવયુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવને લઈને ગણપતિજીની સ્થાપના અર્ચના કરવામાં આવી હતી, તેમજ બાળકો દ્વારા નાટ્ય રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે મહાભારતના દ્રૌપદીના વસ્ત્રહરણના થીમ પર ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગણપતિ બાપા મોર્યા. આખો અમદાવાદ ખોવાયું બાપાની ભક્તિમાં. ગલીઓ, શેરીઓમાં અને સોસાયટીમાં બધી જગ્યાએ બાપાના દર્શન થઈ રહ્યા છે. ઘરે ઘરે અને અનેક યુવા મંડળો દ્વારા અલગ અલગ જગ્યાએ ગણેશની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા પટેલ પરમાનંદની ચાલીમાં છેલ્લા 59 વર્ષોથી એકતા નવયુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવને લઈને ગણપતિજીની સ્થાપના અર્ચના કરવામાં આવી હતી, તેમજ બાળકો દ્વારા નાટ્ય રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે મહાભારતના દ્રૌપદીના વસ્ત્રહરણની થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. મહાભારતમાં જે પ્રમાણે દ્રૌપદીના વસ્ત્રહરણ થઈ રહ્યા હતા ત્યારે કૃષ્ણ ભગવાને લાજ બચાવી હતી, તે જ થીમ પર ગણેશ ભગવાનને કૃષ્ણ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા હતા. આજુબાજુના જેટલા પણ દર્શનાર્થી બાપના દર્શન માટે અહીં આવી રહ્યા છે તે લોકોને આ થીમ ખૂબ જ આકર્ષિત કરી રહી હતી. ભક્તો દ્વારા આખો ભક્તિમય વાતાવરણમાં ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવી રહી છે અને બધી જગ્યાએ ગણપતિ બાપા મોરિયાનો નાદ સંભળાઈ રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવ્યા, NS ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પટેલ પરમાની ચાલીમાં કે જ્યાં ગણેશ મહોત્સવની તૈયારી કરવામાં આવી રહી છે. જી હા, આપણે એમને જાણીશું કે કયા થીમ ઉપર એમણે ગણેશ મહોત્સવની સ્થાપના કરી. મારું નામ સન્ની રાજકમલ શ્રીવાસ્તવ છે. હું પિછલે 15 વર્ષથી અહીંયા ગણપતિનો ઉત્સવ કરું છું એટલે ચાલીના જેટલા બી અમારા પહેલાં જે અમને સોંપીને ગયા છે એમને અમે આગળ વધારવાની પ્રયત્ન 15 વર્ષથી કરીએ છીએ. એની અંદર ચાલીના જેટલા બી છોકરા છે, વડીલો છે, એ બધા અમને બહુ સાથ સહકાર આપે છે અને અમે દર ફેર મહાભારતની કે રામાયણની એક એક સ્ટીમો લાવીએ છીએ અને એમ બતાવીએ છીએ કે અમે કે આજે બી અમે અહીંયા છીએ. ગણપતિ એક આપણે આઝાદી માટે લોકમાન્ય તિલકે બેસાડ્યું હતું એની અમે આગળ ઉત્સાહ વધારીએ છીએ એટલે અમે ગણપતિ બાપાને અહીંયા ધૂમધામથી લઈને આ થીમો અમે અલગ અલગ ટાઈપની ગોતીને અહીંયા કરીએ છીએ કે પબ્લિક આવે અને અમારા લોકોને સાથ સરકાર મળે એની માટે અમે કરીએ છીએ પ્રોગ્રામ.
જી તમે કેટલા વર્ષથી આ ગણપતિ ઉત્સવ યોજાઈ રહ્યો છે? 1960 થી ચાલુ કર્યું છે, અત્યાર સુધી 59 વર્ષ થઈ ગયા છે. 59 વર્ષમાં તમે કેટલી આજ સુધી થીમ વિચારી છે, જે આજે મહાભારતના દ્રૌપદીના વસ્ત્રવાળી થીમ તમે પસંદ કરી છે, તો કઈ રીતે તમે પસંદ કરી છે? એટલે અમે મહાભારતની અંદર જોયું હતું, આની પહેલાં અમે આના નેક્સ્ટ ટાઈમે અમે વાસુદેવવાળું કર્યું હતું ઓરિજિનલ આવી રીતે. એટલે અમને એવું લાગ્યું કે હવે આપણે 10 જેટલી બી થીમો હોય છે એને ઓરિજિનલ કરીએ તો પબ્લિકને ખબર પડે કે આ દુનિયાની અંદર એટલે મહાભારત રામાયણ આજની તારીખમાં બી લોકો યાદ કરે છે, એટલે અમે લોકો આ બધી મહાભારતની અને રામાયણની થીમ ગોતીએ છીએ. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યા મેડમ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ, તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સૌથી પણ વધારે તાજિયા પડમાં આવ્યા હતા કાલે મોડી રાત્રે. બહારપુરા વિસ્તારમાં તાજિયા ઠંડા થવા જશે. ધોરાજી ખાતે મહોરમ નિમિત્તે બધા તાજિયા માતમ પર આવેલ છે, જ્યારે રાત્રિના તમામ તાજિયાઓ સરઘસ યાત્રામાં કાઢવામાં આવ્યું હતું. બપોરના રોજ તમામ તાજિયાઓનો જુલુસ નીકળશે અને બહારપુરા વિસ્તારમાં ખ્વાજા સાહેબના પટમાં આ તાજિયાને કાઢવામાં આવ્યા હતા. ઉપરાંત સાંજે જ તમામ મુસ્લિમ બિરાદરો તથા બહારથી પધારેલ મહેમાનો માટે શાનદાર ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ મોડી રાત્રે તમામ તાજિયાઓને ઠંડા કરવામાં લઈ જવામાં આવશે. આ તકે તાજિયાઓની કલા કારીગીરી વિશે વાત કરતા મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું છે કે શહેરભરમાં નાનાથી મોટા આશરે 100 જેટલા તાજિયાઓ બનાવવામાં આવે છે. સાથોસાથ તાજિયા બનાવવાની કામગીરી ઉત્સાહી યુવકો દ્વારા છેલ્લા 6 માસથી કરવામાં આવતી હોય છે, જ્યારે સમગ્ર વિશ્વમાં ધોરાજીમાં મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવતી હોય છે, જેનો વિશ્વભરમાંથી મહેમાનો ઉપસ્થિત રહી લાભ લે છે. કેમેરામેન અતુલભાઈ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે કે શક્તિપીઠ અંબાજી, અંબાના ધામમાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલું 51 શક્તિપીઠ પૈકીનું આદિશક્તિપીઠ તરીકે જગવિખ્યાત ધામ છે. તો અંબાજીમાં ભાદરવી મહાકુંભના દિવસો હાલ ચાલી રહ્યા છે. અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું 51 શક્તિપીઠ પૈકીનું આદિશક્તિ પીઠ તરીકે જગવિખ્યાત ધામ છે. ત્યારે અંબાજી મહામેળાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડે પગે છે. ત્યારે જગવિખ્યાત અંબાજી મંદિરમાં આજે મહામેળાના દિવસે પોલીસ તરફથી સુરક્ષાના ભાગરૂપે મંદિર પરિસરમાં ચેકિંગ હાથ ધરાયું હતું.
અંબાજી મંદિરમાં લાખો માઈ ભક્તો આવતા હોય ત્યારે પોલીસના ભારે કાફલા સાથે અહીં ભક્તો માટે મૂકવામાં આવે છે અને મંદિર સવારે 6:15 થી રાતના 1:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી. શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ જે પ્રમાણે વાત કરી શક્તિપીઠ અંબાજી અંબાના ધામમાં ભાદરવી મહામેળાના દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અંબાજી મંદિર દર્શન કરવા આવ્યા હતા અને ભક્તો માટે શુભકામનાઓ પાઠવી હતી. મેળાના પ્રથમ દિવસે 3 લાખ કરતા વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલું 51 શક્તિપીઠ પૈકીનું આદે શક્તિપીઠ તરીકે જગવિખ્યાત ધામ છે. અંબાજી મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોય આ મંદિર ગોલ્ડન શક્તિપીઠ તરીકે જગવિખ્યાત છે. બપોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાથે શક્તિપીઠ અંબાજી આવ્યા હતા. અહીં આવી તેઓ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ ભટજી મહારાજ પર પૂજા કરાવાઈ હતી અને આરતી પણ પ્રદેશ નેતાઓએ ઉતારી હતી. ત્યારબાદ માતાજીની ગાદીમાં જઈ ભટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. તેમણે કહ્યું હતું કે હું આજે મારા માતા સાથે અંબાજી મંદિર આવ્યો હતો અને મારી સાથે બીજા ભાજપના નેતાઓ પણ આવ્યા હતા. અમે અંબાજી આવતા કેમ્પનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને અમને ભક્તોની સેવા કરવાનો મોકો મળ્યો છે. જગત જનની ભગવતી માં અંબાજીના દર્શને અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું એક અનેરું મહત્વ છે. 25-30 લાખ પદયાત્રિકો યાત્રાળુઓ એ માણા ભાદરવી પૂનમે દર્શન કરીને પોતાની જાતની ધન્યતા અનુભવે છે. પરિવાર સાથે અબાલ, વૃદ્ધ, બાળક, યુવાન, વડીલ તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દર્શને આવે છે. વચ્ચે અનેક સેવા કેમ્પ, અનેક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, અમારી ભારતીય જનતા પાર્ટી, અન્ય સહકારી સંસ્થાઓ, બનાસ ડેરી, બનાસ મેડિકલ અને અન્ય અનેક લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે પદયાત્રિકો માટે સેવા કરે છે, ભોજન પીરસે છે, આરોગ્યની સુવિધા પૂરી પાડે છે. આપણી ધર્મ સંસ્કૃતિ પરંપરા છે જેને જગત બનાવ્યું એ માં ભગવતીના યાત્રિકો માટે એમની પૂજા અર્ચના, એમની સેવા કરવાનો મોકો આપણા ભારત વર્ષની, ગુજરાતની ધરતીની એક અલગ પ્રકારની સંસ્કૃતિ છે. હું એમને વંદન કરું છું જે સેવા કરે છે, સેવકોને વંદન કરું છું જે આયોજન કરે છે, આયોજકોને વંદન કરું છું અને યાત્રાઓ જે ભાવથી, જે ઉત્સાહથી આ પૂનમ સુધી દર્શન કરવા આવે છે. માં ભગવતી અંબેમાં હું પણ માથું ટેકવા આવ્યો છું. હું પણ મારા બા સાથે, અમારી ટીમ સાથે, શ્રી શંકરભાઈ, કેશીભાઈ, સ્નેહલભાઈ અને સમગ્ર ટીમ સાથે આના દર્શને આ ભાદરવી પૂનમ જ્યારે આવી રહી છે ત્યારે નિમિત્તે અમે બધા અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. અને માં ભગવતી સૌ પર કૃપા કરે, ભારત વર્ષ પર કૃપા કરે. આદરણી નરેન્દ્રભાઈએ માં અંબાજી અને આપણા ધાર્મિક સ્થાનોનો વિકાસ થાય. હત્યારી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ગિરફ્તમાં ઉભેલી આ મહિલાનું નામ છે દયાબેન. દયાબેનને હવે પોતે કરેલા કરતૂતને લઈને પસ્તાવો થઈ રહ્યો છે, પરંતુ તેને કરેલી કરતૂત જાણીને તમે પણ ચોંકી જશો. જી હા, જે પતિનો હાથ પકડીને અગ્નિની સાક્ષીમાં સુખ દુઃખમાં સાથ રહેવાનું વચન આપ્યું, આખરે તે જ પતિને દયાબેને મોતને ઘાટ ઉતારી દીધો. જી હા, વાત કંઈક એમ છે કે કાપુત્રા ખાતે આવેલી સહયોગ સોસાયટી વિભાગ બીમાં હરીશભાઈ દુધાત્રા પોતાની પત્ની દયાબેન સાથે રહેતા હતા, જેમાં પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જેમાં પતિ પત્નીને મારવા દોડ્યો હતો અને રોષે ભરાયેલી પત્નીએ પોતાના જ પતિને ઘરમાં દોરડા વડે ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે આ સમગ્ર મામલો પોસ્ટમોર્ટમ થતા સામે આવ્યો હતો અને પોલીસે હત્યારી પત્નીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં 2 દિવસમાં 1 જ પ્રકારની 2 ઘટના બનતા ચકચાર મચી છે. એક તરફ કતારગામ વિસ્તારમાં પણ પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો તો બીજી તરફ ઝઘડો થતા કાપોદ્રામાં પણ પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બંને ઘટનામાં પોલીસે હત્યારી પત્નીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. અમદાવાદના સાનંદ ટાટા નેનો પ્લાન્ટમાં કર્મચારીઓ વિરોધ દર્શાવ્યો હતો. ટાટા નેનોના 5 વર્ષ જૂના કર્મચારીઓએ નવા કર્મચારીઓની ભરતી સામે બાજ ઉડાવી હતી.
છેલ્લા 5 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. આ સિવાય કંપનીએ ગુરુવારે નવા કર્મચારીઓ માટે ઓપન ઇન્ટરવ્યૂ ગોઠવ્યા હતા. ઇન્ટરવ્યૂમાં છૂટા કરેલા કર્મચારીઓ પણ આવ્યા હતા, પરંતુ તેઓને ઇન્ટરવ્યૂમાં ઉંમરનું બહાનું કાઢીને ના પાડવામાં આવી હતી, જેને લઈને આ કર્મચારીઓએ હોબાળો કર્યો હતો. જૂના કર્મચારીઓએ પોતાને કાયમી કરવાની માંગ સાથે કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.